नमस्कार वाले विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गुजराती मध्यम विषय विज्ञान एम प्रकरण से प्रकरण नंबर 10 बराबर चाले छे। एमा आज आप मापन प्रमाणित एकमों एट के स्टैंडर्ड यूनिट्स ऑफ मेजरमेंट्स बराबर त्यांथी अभ्यास आग शुरू करिए। प्राचीन समय में पगनी लंबाई आंगळीनी जाड़ाई तथा पगलाना अंतर थी मापन थतुं हतुं। आ बधा मापनना एकमोनो वास्तव में उपयोग थतो हतो। ज्यारे कोई आपणी पासे यूनिट नहोता बराबर छे, कोई प्रमाणित यूनिट नहोतुं, त्यारे आपणे शुं करता अथवा तो पहेलाना लोको शुं करता, मापवा माटे पगनी लंबाई बराबर आंगळीनी जाड़ाई अथवा तो पगलाना अंतरथी मापनो अंदाज करता हता। हड़प्पा संस्कृतिना लोकोए चौक्कस लंबाईना सारा एकमनो उपयोग कर्यो हशे, कारण के खोदकाम दरमियान प्राप्त थयेला केटलाक नमूनाओ चौक्कस भौमितिक आकारना आकार धरावता हता। आपणे एवुं मानीए के भाई जे हड़प्पा संस्कृति हती ए लोकोए लंबाईना एकमोनो चौक्कस उपयोग कर्यो हशे, सारो उपयोग कर्यो हशे। केम के જ્યારે ખોદકામ થયું અને એ દરમિયાન કેટલાક ચોક્કસ ભૌમિતિક એટલે કે ભૌમિતિક એટલે કે ભૂમિ માપનના જે હથિયાર હોય છે અથવા તો જે સાધનો હોય છે એના સારા એવા એકમો મળ્યા હતા, સારા એવા આકાર મળ્યા હતા। કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ એટલે કે 18 ઇંચ આપણી કોણી બરાબર અને આંગળી સુધીનું માપ એ લગભગ 18 ઇંચ જેટલું છે, જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા। પ્રાચીન ઇજિપ્ત બરાબર એ લોકો માપવા માટે કોણીથી આંગળીનો ઉપયોગ કરતા હતા, તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી અને એને વિશ્વના બીજા દેશોમાં પણ માપ એ પ્રમાણે લેતા। વિશ્વના વિભિન્ન ભાગના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા। અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી। જુઓ, પહેલાંના સમયમાં ફૂટ બરાબર જે અત્યારે આપણે ફૂટપટ્ટી કહીએ છીએ, ફૂટનો ઉપયોગ કરતા હતા અને દરેક દેશમાં અલગ અલગ એની લંબાઈ હતી। લોકો એક ગજ એટલે કેટલું થાય, આશરે 3 ફૂટ જેટલું થાય બરાબર, 3 ફૂટ બરાબર 1 ગજ। કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા, રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા। જો રોમ બરાબર રોમ દેશ જે હતો એના લોકો પોતાના પગથી લંબાઈ માપતા હતા અને જો નાનું હોય તો પગલા પાડી અને એનું માપ ગણતા। પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા। મેં અગાઉ પણ તમને આપણે સમજાવ્યું તેમ બરાબર કે વેત, મુઠ્ઠી, પગ, આંગળી એ બધું માપન તરીકે ઉપયોગમાં આવતું। આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમની માત્રા જાણવા માટે કરે છે બરાબર। અત્યારે પણ જોઈએ આપણે તો ઘણીવાર નાની નાની વસ્તુઓમાં આપણે લંબાઈ માપવા માટે આપણા હાથનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે। જેવી સુવિધા જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે આપણા શરીરનો ઉપયોગ માપન માટે કરીએ છીએ। તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે। અલગ અલગ દેશોમાં અલગ અલગ વસ્તુઓથી માપતા હોય એટલે શું, એક જ વસ્તુનું માપ ઘણીવાર જુદું જુદું આવે જેનાથી મૂંઝવણ ઊભું થાય બરાબર। માનો કે આપણે દિવાલ બનાવ્યું છે ભાઈ 10 ફૂટ, પણ હવે કોઈ હાથથી માપે, કોઈ પગથી માપે, કોઈ દોરીથી માપે, કોઈ ફૂટપટ્ટીથી માપે તો શું થાય, બધાના માપમાં થોડું અંતર આવે જેના લીધે એક્ઝેક્ટ માપ આપણને મળી શકે નહીં। વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે। જો 1790માં ફ્રેન્ચ દેશે એણે
માપનની ચોક્કસ રીત બનાવી જેને આપણે અત્યારે મેટ્રિક પદ્ધતિ કહીએ છીએ। એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓના એક જૂથને સ્વીકારી લીધું છે। આજકાલ માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે SI બરાબર યુનિટ કહે છે। લંબાઈનો SI એકમ મીટર છે। આકૃતિ 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે। તમારા કંપાસ બોક્સમાં રહેલા 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે બરાબર 10.6। અહીંયા જોઈએ આપણે, જો અહીંયા દેખાય છે કે ભાઈ આ ફૂટપટ્ટી એનું માપ આપણને બતાવવામાં આવ્યું છે રાઈટ। પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરવામાં અથવા તો કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે। કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય બરાબર, તો મીટરને 1 મીટરને બરાબર 100 ભાગમાં વહેંચ્યું છે જેને 1 ભાગને સેન્ટીમીટર કહે છે। 1 સેન્ટીમીટર બરાબર 10 બરાબર સરખા ભાગ હોય જેને મિલીમીટર કહે છે। આ રીતે જો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર જે તમારા મેથ્સમાં પણ ભણવામાં આવ્યું છે। લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી। જો હવે લાંબુ માપવું હોય તો મીટરમાં શું થાય કે બહુ જ તમારે માપન કરવું પડે બરાબર, તો એ સુવિધાજનક નથી। તો એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે કિલોમીટર KM બરાબર, એ પણ મેં તમને સમજાવ્યું હતું અથવા તો ગણિતના વિષયમાં કિલોમીટર અને મીટર પણ આવે છે। તો વધારે અંતર માપવા માટે આ કિલોમીટરનો ઉપયોગ થાય છે। 1 કિલોમીટર બરાબર 1000 મીટર। હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને SI એકમમાં માપી શકીએ છીએ। એવું કરતાં પહેલાં આપણે અંતર અને લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે। જો અત્યારના સમયમાં તો આપણે કોઈ પણ વસ્તુનું માપ સહેલાઈથી માપી શકીએ છીએ કારણ કે આપણી પાસે બધા જ એકમો છે, નાનાથી લઈ અને મોટો દરેક એકમ આપણી પાસે છે જેનાથી આપણે સાચી લંબાઈ માપી શકીએ। લંબાઈનું સાચું માપન એટલે કે કરેક્ટ મેઝરમેન્ટ ઓફ લેન્થ। આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ। લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ। દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે। કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ। તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી બરાબર, ફૂટપટ્ટીથી આપણે ના માપી શકીએ। આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેજર ટેપ બરાબર વધુ સુવિધાજનક છે। નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। જો નાની વસ્તુ હોય તો તમે આપણે કંપાસ બોક્સ હોય એમાં જે ફૂટપટ્ટી છે જે 15 સેન્ટીમીટરની હોય તો એનો ઉપયોગ આપણે કરી શકીએ। લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી જોઈએ। જ્યારે પણ કોઈ પણ વસ્તુનું માપ લઈએ તો અહીંયા દર્શાવી છે એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ। આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો બરાબર છે। કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે, તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી। જો 10.8માં છે અહીંયા બતાવ્યું છે બરાબર, વસ્તુ તૂટી ગઈ હોય ફૂટપટ્ટીનો કોર્નર તૂટી ગયો હોય તો આપણને શૂન્ય ક્યાં છે એ દેખાય નહીં। આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંક
थी माप लेवानुं टाळो। बराबर, तमे फूटपट्टीमां बीजो कोई पूर्णांक जेम के एक पॉइंट शून्य सेंटीमीटर, बराबर आकृति अहीं छे 8 पॉइंट, बराबर एमां तमे जोई शको छो ए प्रमाणे, त्यारे तमे बीजा छेड़ाना अवलोकनथी पहेलानुं अवलोकन बात करीने योग्य लंबाई प्राप्त करी शको छो। उदाहरण तरीके 10.8 बीमा एक छेड़ानुं अवलोकन एक पूर्णांक शून्य सेंटीमीटर छे, ज्यारे बीजा छेड़ानुं अवलोकन 14.3 सेंटीमीटर छे। आथी वस्तुनी लंबाई 14.3 सेंटीमीटर ओछा 1.0 सेंटीमीटर बराबर 13.3 सेंटीमीटर छे एवुं आपणे कही शकीए। जो अहींया आ अलग अलग छे जे माप लेती वखते तमारे ध्यान राखवुं जोईए, बराबर छे। तो हवे विद्यार्थी मित्रों अहींया जो तमारे तमारा मित्रों अथवा तो घरे भाई बहन होय मम्मी पप्पा होय तो एमना साथे बेसी अने आ माप आ रीते आपणे तमारे कोष्टक पूर्ण करवानुं छे कि भाई कोणे ऊंचाई मापी, ऊंचाई वेर्थमां, बराबर वेर्थमां मापी तो केटली वेर्थ थई अने ऊंचाई सेंटीमीटरमां ए वेर्थ बराबर केटला सेंटीमीटर थाय ए तमे फूटपट्टीथी मापी शको छो। बराबर, तो आ एक प्रवृत्ति जे छे तमारे तमारा माता पिता भाई बहन अथवा तो मित्रों साथे बेसी अने पूर्ण करवानी रहेशे। हवे आगळनो अभ्यास आपणे नवा विडियोमां करीशुं, त्यां सुधी धन्यवाद।